be wonderful. Water rides ka fun. Wow vacation. Ab har koi kahe. Chab 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 chab. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર અને તંત્ર દોડતું થઈ ગયું છે. જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે માસૂમોના ભોગ લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં તક્ષશિલ અગ્નિકાંડ વખતે પણ 22 જિંદગીઓ આવી રીતે જ હોમાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાના વાલીઓ આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. ત્યારે રાજકોટની ઘટના બાદ ફરી એક વખત સુરતનું તંત્ર દોડતું થયું છે અને તમામ જગ્યાઓ પર ફાયર સેફટી અંગે ચકાસણી શરૂ કરવામાં આવી છે. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી એક મહત્વની સંકલન બેઠક મળી હતી, જેમાં મહત્વના સૂચનો અને આદેશો કરાયા છે. પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ફાયર ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ આ સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ આપના કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જોઈએ આપણા GIDCના જોઈએ, ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા DGVCL, તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ, વેલ કોઓર્ડિનેટેડ ટીમ, જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ, અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારેમાં જેટલા એટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાસ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એ કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ, એના માટે આજના મિટિંગ હતી. આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મિટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે બધા DOC, DPOશ્રીઓ, બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે.